બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરે કૃષ્ણ મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર પુર 8મું, તરંગ 73મું. હવે દેશ દેશાંતરમાંથી આવેલા સ્ત્રી ભક્તો મહિમા અને સમજણથી શ્રીહરિનું પૂજન કરે છે. શ્રીહરિ બેઠે હિંડોર જબ, સંત બેઠે તબ આય. શ્રી હરિ બેઠે હિંડોર જબ, સંત બેઠે તબ આય. વરણી હરિજન બેઠત ભયે, જિહાં જેહિ જોગ્ય રહાય. કેવી સુંદર મજાની આપણી આ કથા ચાલે છે. પૂર્વ કથામાં વિશ્વકર્માએ અદ્ભુત, અલૌકિક, અફલાતુન, અકલ્પ્ય મંડપ, શણગાર, સજાવટ રચના કરી છે. યાદ છે ને કેવું વર્ણન હતું દાદા? એમાં મધ્ય ભાગમાં હિંડોળો છે, સંધ્યા સમય થયો, આરતી ધૂન થઈ, શ્રીહરિ આવીને બિરાજમાન થયા. આગળ સંતો, વરણી, હરિભક્તો જેને જેમ બેસવું ઘટે તેમ બેઠા છે. વિવિધ પ્રકારના વાજિંત્રો વાગતા હતા, તેનો ધ્વનિ ચારે બાજુ ગાજતો હતો. ત્યારે આરતી થઈ એટલે બધા સંતો ઊભા થઈને આરતી બોલવા લાગ્યા. બધા સંતો આરતીમાં જોડાયા. આપણા મંદિરોમાં આરતીનો ખૂબ મોટો મહિમા છે. સંસ્કૃતમાં આરતી એટલે દુઃખ થાય. શું થાય? દુઃખ થાય દાદા. આપણા દુઃખને ટાળનારી હોવાને કારણે એક એનું નામ પડ્યું શું? આરતી. એનું મૂળ ઓરિજિનલ નામ છે નિરાજન. સંસ્કૃત શબ્દ છે બંને. આરતી શબ્દ અપભ્રંશ છે. પ્રાચીન ઇતિહાસ પ્રમાણે રાત્રિના સમયે ભગવાનના દર્શન કરવા લોકો આવે, દર્શન સારી રીતે થઈ શકે, ગર્ભગૃહ ઊંડા હોવાને કારણે ભગવાનની આસપાસ દીવો પ્રગટાવવામાં આવે, દીવો મૂર્તિની ચારે બાજુ ચરણારવિંદથી મુખારવિંદ સુધી ફેરવવામાં આવે, જેથી કરીને લોકોને ભગવાનના દર્શન થાય. એટલા માટેનું નામ ઓરિજિનલ હતું આ રાત્રિકમ. સંસ્કૃત શબ્દ છે. પછી સમય જતાં બધા અપભ્રંશ થવા લાગ્યા. આરતી 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 એટલે દુઃખ, દુઃખને ટાળનારી હોવાને કારણે એને શું કહેવાય છે? આરતી. ગઢાળીમાં સંતો આવ્યા છે. હું નામ ભૂલતો ન હોઉં તો આનંદાનંદ સ્વામી, અને મંદિરની બાજુમાં એક ગિરધારીલાલ શેઠ, એનું ઘર. સ્વામીની સેવા કરે, નિત્ય દર્શન કરવા આવે, ખબર અંતર પૂછે, કંઈક લાવવું હોય તો લાવી આપે, આવા હરિભક્ત. પણ સ્વામીએ બે ચાર દિવસ જોયું કે આ ગિરધારીલાલ આખો દિવસ આટા મારતા હોય, આરતીના સમયે ન દેખાય. એક દિવસ સ્વામીએ ટકોર કરી. સાચા સંત એવા જ હોવા જોઈએ, ટકોરા જેવા, જે ટકોર ન કરે એ ક્યારેક ખોટ ન કાઢી શકે. બે ચાર દિવસ સ્વામીએ જોયું, બરાબર જાણ્યું. પછી સ્વામી એક દિવસ કીધું, ગિરધારી આખો દિવસ આટા મારો છો, વારે વારે આવો છો, તો આરતીમાં તો એકે દિવસ દેખાતા નથી, શું કરો છો ત્યારે?
ગિરધારીલાલે હાથ જોડ્યા કે સ્વામી, એવું છે ને, આપણે બાનુ તો દાદા તૈયાર જ હોય, બાનુ કાઢવામાં તો આપણે એટલા બધા હોશિયાર, વાત જ ના પૂછો. ગિરધારીલાલે હાથ જોડીને કહ્યું કે સ્વામી, એવું છે ને કે આ બાજુ આરતીનો બેલ વાગે અને એ જ સમયે મારે ભેંસને દોવાનું ટાણું થાય, એટલે સ્વામી પછી હું ભેંસને દોવા જાઉં એમાં પરો આવે એટલે આરતી થતી નથી. અને સ્વામી એવા ખીજાણા, અરે તારા સત્સંગ ઉપર પાણી પડ્યું, તે શું સેવા કરી, શું સમાગમ કર્યો, શું સત્સંગ કર્યો. આ સામે ઘર છે, ઘરની સામે મંદિર છે, લોકો આરતી કરવા માટે સ્પેશિયલ નિયમ રાખતા હોય અને તને ઘરના આંગણામાં મંદિર મળ્યું તો પણ આરતી નથી કરતો, અને ભેંસને દોવા માટે આરતી છોડી દે છે. કોના માટે? ભેંસને ખાતર ભગવાનને છોડ્યા? કેવી આપણી અણસમજણ! સ્વામીએ ઠપકો આપ્યો. ગિરધારીલાલ બહુ ડાયા હતા, પછી નિયમ રાખ્યો આરતી કરવાનું. વાલા ભક્તો, આપણે પણ નિયમ રાખીએ, મહારાજની આરતી અવશ્ય કરીએ. આપણા લોયાધામ પરિવારમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો છે જે નિત્ય સવારે ઠાકોરજીની આરતીના નિયમથી દર્શન કરે છે, સાંજે દર્શન કરે છે, અને મંદિરમાં જ્યારે આવ્યા હોય ત્યારે પણ આપણે અચૂક આરતીના સમયે સેવા વગેરે બધું છોડી દોડી દોડીને આરતીમાં આવી જઈએ. આરતી બોલત સંત સબ ઉભે હોય રહાય, બધા આરતી કરવા લાગ્યા. મહારાજાધિરાજ શ્રીહરિ સ્વયં પણ નારાયણ ધૂન બોલાવા લાગ્યા. આરતી પછી આપણે કરીએ છીએ રામકૃષ્ણ ગોવિંદ, એ ધૂન, ત્યારે સંત હરિભક્તોનો બધો સમાજ ધૂનને તાળી પાડીને ઝીલવા લાગ્યો. બે ઘડી રાત ગઈ ત્યાં સુધી ધૂન કરતા રહ્યા. પછી જ્યારે ધૂન પૂરી કરી ત્યારે સંતો સ્તોત્ર બોલીને સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ કરી રહ્યા ત્યારે શ્રીહરિએ જય સ્વામિનારાયણ એવો ઉચ્ચાર કર્યો, ત્યારે સુખધામ બધા સંતો સામેથી પણ જય સ્વામિનારાયણ એવું બોલ્યા. જોયું દાદા, આરતી, ત્યાર પછી રામકૃષ્ણ ધૂન, ત્યાર પછી સ્તોત્ર, ત્યાર પછી વંદન, અને સભાપુરતે બધાને જય સ્વામિનારાયણ. 200 વર્ષથી રિવાજ ચાલે છે ને અત્યારે. અને ભગવાન સ્વામિનારાયણે કેવું ક્રાંતિકારી કામ, આખી દુનિયામાં કોઈ પણ સ્વામિનારાયણના મંદિરમાં જાઓ એક સરખું વાતાવરણ છે ને. તે સમયમાં આવેલી સત્સંગી બાઈઓ શ્રીહરિને મોક્ષના દાતા એવા અલૌકિક ગુરુદેવ માનીને તેમની પૂજા કરવા આવી. અનંત જન્મોના અપાર પાપો કે જે અતિ લબાડ હોઈને આત્માને મોક્ષથી વિમુખ કરનારા છે, તથા જન્મ મરણ અને લક્ષચોરાશીના દુઃખોને ટાળીને શ્રીહરિ અક્ષરધામનું સુખ આપે છે, અને ભગવાન નર નારાયણના જે દિવ્ય ગુણો છે તે બધા શ્રીહરિમાં જોઈને શ્રીહરિમાં પરમ ગુરુનો ભાવ લાવીને તે સમગ્ર બાઈઓ આવો શ્રીહરિનો મહિમા જાણીને પૂજા કરવા આવી. જેટલા સ્ત્રી ભક્તો હતા એમણે પણ વિનંતી કરી, મહારાજ, આજે આપનો પ્રાગટ્ય દિવસ છે, અમને પૂજાનો લાભ આપો. એ બાઈઓ શું સમજતી હતી? કે આ ભગવાન શ્રીહરિ છે, લખચોરાશીના દુઃખને ટાળનારા છે, ભગવાન નર નારાયણમાં જેવા ગુણ છે એવા શરીરમાં સાક્ષાત રહ્યા છે, આ તો પરમ ગુરુ છે, ભગવાન એ જ સાચા માતા પિતા છે, ભગવાન એ જ સાચા બાંધવ છે, ભગવાન એ જ સાચી વિદ્યા છે, અને ભગવાન એ જ સાચા સદગુરુ છે, આપણા શાસ્ત્રો કહે છે. ભગવાનને ઓળખાવનારા જે સંત છે એ પણ સાચા સદગુરુ છે, ભગવાનને ભેટાડનારા જે માતા પિતા છે, ગુરુર ન સસ્યાત સ્વજનો ન સસ્યાત પિતા ન સસ્યાત જનની ન સાસ્યાત, શ્રીમદ ભાગવત એમ કહે છે. એ પિતા પિતા નથી જે પુત્રને ભગવાન સુધી નથી પહોંચાડતા, એ ગુરુ એ ગુરુ નથી જે જીવને ભગવાનમાં નથી જોડતા. ભગવાન સદગુરુ છે, ભગવાન પરમગુરુ છે, ભગવાન જ ગુરુણામ ગુરુ છે. આવી રીતે પૂજા કરવા આવી છે બાઈઓ. જે મનુષ્ય શ્રીહરિને પરમ ગુરુ જાણીને પૂજે છે તેની બુદ્ધિ શુદ્ધ થાય છે. જીવમાં જે કામવાસના રહી છે તેને વારંવાર અનંત દેહ ધરાવે છે.
એક એક યોનિમાં 21 લાખ એમ ચાર ખાણમાં વારંવાર જન્મ લેવડાવે છે. દરેક દેહમાં અપાર દુઃખ ભોગવાવે છે. જીવ આ બાબતનો ક્યારેય વિચાર કરતો નથી. આપણે ક્યારેક કલ્પના કરીએ કે આ મનુષ્યના દેહમાં તો કેટલું સુખ છે, પણ આપણે બહાર નીકળ્યા હોય કોઈક નાના જીવજંતુને નિહાળી આપડે, એને કેટલી ગરમી લાગે છે, એને કેટલું દુઃખ છે, એને કેટલી વેદના છે. અરે અત્યારે ગાયની વાત કરીએ, મેં ઘણીવાર વાત કરી છે, કંડારી ગુરુકુલમાં અચૂક અમે સંતો જ્યારે જઈએ ને ગૌશાળામાં ગાયોના દર્શન કરવા જઈએ, ઉત્તમમાં ઉત્તમ જે પ્રાણી છે, પણ એ ગાયની વેદના આપણને દેખાય આવે. એના શરીરમાં કોઈક જીવાત ચોટી હોય, ગાયની આંખો તમને હંમેશા ભીની દેખાશે, આંખમાંથી દડદડતું આંસુ ટપકતું હોય એવું પણ દેખાય આપણને ઘણીવાર. ત્યારે એમ થાય, આપણે આવો વિચાર કર્યો જ નથી, આ બીજા દેહોની અંદર કેટલા દુઃખો છે, કેટલા દુઃખો છે, કે બધામાંથી જીવ પસાર થયો છે, અંડજ, ઉદ્ભીજ, સ્વેદજ અને જરાયુજ. એટલે કે ઈંડામાંથી જે થાય એક આખી ખાણ છે, એક આખી શું કહેવાય જાતિ છે ભગવાનની દ્રષ્ટિએ, જેને આપણે પંખી કહીએ, એમાં 21 લાખ પ્રકારના જન્મ લેવા પડે છે. કેટલા? અને આપણે બધા એમાંથી આવ્યા છીએ દાદા, કોઈ એમાંથી બાકી નથી. પછી અંડજ, પછી ઉદ્ભીજ, જમીન ફોડીને જે નીકળે છે દાણાઓ અનાજ, એમાં પાછા બીજા કેટલા જન્મ? 21 લાખ. ત્યાર પછી ત્રીજો ક્યાં? અંડજ, ઉદ્ભીજ, સ્વેદજ, પરસેવામાંથી નાના માકડ, ચાચર, ઝી, જીવજંતુઓ થાય છે ને બધા, ગરમીમાંથી જે થાય છે એવું સ્વેદજ, અને ચોથા જરાયુજ, માતાના પેટે જે જન્મે છે, જર સાથે જે જન્મે છે. આ ચાર ખાણમાં 21 લાખ જન્મ લઈને 84 લાખ યોનિમાં જીવ ફરે છે. અને આટલા બધા જન્મ લીધા પછી પણ એ નહીં મળે ફરી રે તુને, નહીં મળે ફરી મોંઘો માણસનો અવતાર તુને, નહીં મળે ફરી. આવો કિંમતી મનુષ્યનો દેહ છે, આવો કિંમતી. અત્યારે ઓનલાઈન એવા ઘણા બધા લોકો છે, ઘણા બધા લોકો, એકવાર તમને એક બે વિડીયો બતાવીશ કે જેને પૂર્વજન્મનું જ્ઞાન છે, જન્મ્યા હોય નાના હોય ત્યારથી એ બીજા ગામની બીજા માણસોની પોતાના પૂર્વજન્મની વાતો કરે, લોકો ખાતરી કરાવે, મીડિયાવાળા આસપાસના ન્યૂઝવાળા બધા જ લોકો એ વસ્તુ કવર કરવા માંડ્યા છે. આખી દુનિયા અત્યારે સ્વીકારે છે કે આત્મા આજનો નથી, પાછલા અનેક જન્મ ધારણ કરીને આવ્યો છે. એવરી વન ઇઝ બિલીવિંગ ઇન રીઇન્કાર્નેશન. અત્યારનું મોડર્ન સાયન્સ હવે પ્રૂવ કરી ચૂક્યું છે. મેં ઘણીવાર તમને ઘટનાઓની વાત કરી છે. દુઃખની વાત શું છે? જીવ ક્યારેય પણ એનો વિચાર કરતો નથી કે ભગવાને આ જન્મ શા માટે આપ્યો છે. ક્યાં અમે ભટકતા હતા? એ તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. ભગવાને કેટલી કૃપા કરી છે, આ દેહ શા માટે આપ્યો છે? મનુષ્યનો દેહ એ મુક્તિનો દ્વાર છે, મુક્તિનો દરવાજો છે. એક્ઝિટ ફ્રોમ ધીસ સાયકલ ઓફ બર્થ એન્ડ ડેથ. આપણે વિચાર એ જ કરવાનો છે. હરિકુ ભજે બિન જન્મ અનંતા, હરિકુ ભજે બિન જન્મ અનંતા, નિરંતર દુઃખ સહન કરંતા, નિરંતર દુઃખ
સહન કરંતા જીવતે કે તે દેહ જરાવે એસે કે તે દુઃખ જીય પાવે હરિકુ ભજે બિન જન્મ અનંતા માણસના અનંત જન્મ ભગવાનને ભજ્યા વિના એળે જઈ રહ્યા છે કેવી રીતે ભગવાનને ભજન કર્યા વિના ઘણી વાર કહું છું ને કુથલીને કામિનીમાં કૃષ્ણાદામાં ચામિનીમાં જારી કરી જામિનીમાં ખૂબ બેઠો ખોઈને માણસે આખી જિંદગી આમાં જ વિતાવી નાખી કેમાં કુથલી સૌથી પહેલાં વધારે વધારે પ્રવૃત્તિ આ પૃથ્વી ઉપર કઈ થઈ છે મારી તારી ભગલાવાળી બસ નિંદા ટીકા કુથલી કુથલી કામિની સ્ત્રી કૃષ્ણદામ બ્લેક મની ખોટો રૂપિયો ભેગો કરવો અપ્રામાણિક ધન ભેગું કરવું અનીતિથી ધન કમાવવું હરામનું પડાવી લેવું કેવું લખ્યું કવિએ કુથલીને કામિનીમાં કૃષ્ણદામ ચામિનીમાં જારી કરી જામિનીમાં જારી એટલે તમે જાણો છો પરસ્ત્રીનો સંગ જારી કરી જામિનીમાં ખૂબ બેઠો ખોઈને જમવા જમાડવામાં આટલામાંથી કોઈક બચી ગયા ડાયા માણસો તો એની જિંદગી કેમાં ગઈ પાછી જમવા જમાડવામાં બીજાનું બગાડવામાં એકે પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને જાય જાય જીવતર જોનેતારું જેવી રીતે જળ વહ્યું જાય સાથે જંતુઓ બી જાય છે પાણીનો પ્રવાહ જેમ વહેતો હોય ને દાદા એમ કરોડો આત્માઓ વહી રહ્યા છે કાળના પ્રવાહમાં મીઠું મધ જેવું પાણી આકાશમાંથી પડે ને પૃથ્વીને નવ પલ્લવિત કરે જીવ પ્રાણી માત્રને તૃપ્તિ કરે પણ એ જ પાણી અંતે સમુદ્રમાં મળી ખારું દૂધવા જેવું બને છે એમ આ પૃથ્વી ઉપર જન્મેલા ઈચ એન્ડ એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન દરેક આત્મા પરમાત્મા સુધી પહોંચવા જ જન્મેલો છે હરિકુ ભજે બિન જન્મ અનંતા નિરંતર દુઃખ સહન કરંતા ભગવાનને ભજ્યા વિના અનંત જન્મ એળે ગયા જઈ રહ્યા છે અને અનંત જન્મ સુધી જીવ દુઃખ સહન કરતો જ રહ્યો છે લો પોતાના જીવતા શરીરને કેવા કેવા દુઃખ સહન કરે એની વાત આવે પોતાના જીવતા શરીરને ક્યારેક કોઈક સળગાવી દે ત્યારે તે બધું દુઃખ પામે છે કેટલું બધું દુઃખ પામે છે જીવ આ સમજણ કોની છે સ્ત્રી ભક્તોની મહારાજનો કેવો મહિમા સ્ત્રી ભક્તો સમજે છે એની આ વાત છે સ્ત્રી ભક્તો જાજા હતા એટલે બધાની સમજણ સ્વામીએ ટૂંકમાં એક સાથે લખી નાખી પોતાના જીવતા શરીરને ક્યારેક કોઈ સળગાવી દે ત્યારે તે બહુ જ દુઃખને પામે છે પોતાના જીવતા શરીરને કોઈ તોપથી ઉડાવી દે તો કેટલું દુઃખ પડે છે જીવિત દશામાં માથું ઉડાવી દેવાય છે પાપ પૂર્ણ બુદ્ધિવાળો જીવ એવા પાપ કરે છે કે તેને લીધે તે એક પાપી જીવ બીજા પાપી જીવને મારીને ખાઈ જાય છે લો ખલહસ્વ પાપેન હિવિંસિત કલુ સાધુ સમત્વેન મહદ ભયાદ વિમુચ્યતે શ્રીમદ ભાગવત એમ કહે છે દુષ્ટની સામે દુષ્ટતા કરવીને એ પણ દુષ્ટતા છે દાદા ઇટકા જવાબ પથ્થર સે દેના આ સંતનું કામ નથી ભગવાન બુદ્ધ કહેતા ક્રોધનો જવાબ કરુણાથી આપો દુષ્ટની સાથે દુષ્ટતાથી જો વર્તવામાં આવે તો એની દુષ્ટતા 10 ગણી વધી જાય છે હ્યુમન રાઇટ્સનો આ કાયદો કહે છે એટલા માટે તમને ખબર છે ટોર્ચરિંગ એટલા માટે ગુનેગાર વ્યક્તિઓ સાથે પણ અમાનવી ક્રૂરતા કરવાનો પ્રતિબંધ આખી દુનિયામાં આવી ગયો છે સમજો છો ને ભગત તમે દુષ્ટતાનો પ્રતિકાર દુષ્ટતાથી કરવામાં આવે તો દુષ્ટતા 10 ગણી વધે છે હિંસાનો જવાબ હિંસાથી જો આપવામાં આવે તો હિંસા 1000 ગણી વકરે છે આ શબ્દો મારા છે પણ આ યુનિવર્સલ સિદ્ધાંત લોકોએ અનુભવ્યો છે એટલા માટે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ દુનિયાના આતંકવાદી જેવા દુષ્ટ માણસો સાથે પણ માનવતાથી વર્તન કરો એવું પ્રતિપાદન આ લોકો કરી રહ્યા છે
દુનિયાના કહેવાતા ડાયા માણસો એ લોકો હવે ધર્મના માર્ગે ચાલે છે, અને ધર્મ જગતમાં આજે પણ મારી નાખો, કાપી નાખો, બતાવી દો, ખબર પાડી દો, પોતાનો પ્રાણ આપીને પણ હજારના પ્રાણ લઈ લો, શું આ ધર્મ છે? કેવી વાત લખી, એક પાપી જીવ બીજા પાપીને મારે છે, આખી દુનિયામાં આવા અનંત પ્રકારના દુઃખો ફેલાય છે. આ તો 200 વર્ષ પહેલાંનું ચિત્ર સ્વામીએ લખ્યું, આજે તમે જુઓ તો આના કરતાં કેટલુંક વિકૃત છે. પાપ બુદ્ધિવાળા જીવ ભગવાનને ભજતા નથી. ભગવાનને ભજવા માટે કેવી બુદ્ધિ જોઈએ? પુણ્ય બુદ્ધિ જોઈએ. જેણે પુણ્ય કર્યા હોય, સારા કામ કર્યા હોય, એની બુદ્ધિ ભગવાનની ભક્તિ કરી શકે. બાકી ભગવાનની કથા સાંભળવીને આસિદ ભગત આ કલાક આ સભામાં બેસવું ને, આ તપ છે. થિયેટરમાં બેસી શકે, ક્રૂઝમાં ફરવા જઈ શકે, પણ અહીંયા કલાક બેસવું ને, આ આસન ઉપર બેસવું ને, એ જ મોટું તપ છે, એ જ મોટી સાધના છે. પાપ બુદ્ધિવાળાને પાપ દેખાતું નથી. ખરેખર જે ભગવાનનું ભજન નથી કરતો તેને એવી પાપ ભરી બુદ્ધિ થઈ જાય છે. પાપી જીવ ભગવાનના અવતારને પણ ક્યારેય માનતા નથી. પાપ આચરવાથી તેની બુદ્ધિ પાપરૂપ થઈ જાય છે, પછી તે ભગવાનને ક્યાંથી ભજે? તમે આ જગતના માણસોને સમજાવો કે એક દિવસ અમારા મંદિરમાં આવીને બેસો, કોઈ માનશે? એના મગજમાં વાત ઉતરશે? એને આપણે કેવા લાગશું? આપણને ગાંડા સમજશે. એની બુદ્ધિ પાપરૂપ છે, પાપમય બની ગઈ છે. એ સવારથી સાંજ સુધી જેટલું ખોટું કરે ને, તો જ એને લાગે કંઈક આ દિવસમાં કંઈક કર્યું છે. સૂર્ય સાક્ષાત મૂર્તિમાન છે, સહુ તેને આંખોથી દેખે છે, પણ બહુ મોટા મોટા ઘાટા વાદળ છવાઈ જાય તો સૂર્યના બિંબને ઢાંકી દે છે. સૂર્ય વાદળાને લીધે દેખાતો નથી, રાત્રે પણ દેખાતો નથી. સૂર્ય તો જ્યાં છે ત્યાંનો ત્યાં જ છે. જ્યારે વાદળા હટે અથવા તો રાત વીતે ત્યારે તે સૂર્ય દેખાય છે. એવી રીતે વાદળા અને રાત તેના જેવા પાપને સમજવા. ભગવાન તો ભગવાન જ છે, પણ જ્યારે પાપના વાદળ હૃદયમાં છવાય છે, પાપાત્મક અંધકાર એટલે રાત જ્યારે આવે છે, ત્યારે ભગવાન જીવને દેખાતા નથી. તે પાપ અંતઃકરણને આંધળું કરી દે છે, તેથી સૂર્યરૂપ શ્રીહરિને તે ક્યાંથી દેખે? ઇતિહાસમાં એવા નરાધમ માણસો થયા છે, એવા પાપીઓ થયા છે. ગઈકાલે 1 મે નો દિવસ હતો, ગુજરાત સ્થાપનાનો દિવસ. એક સારા દેશનું સ્થાપન, એક સારા રાષ્ટ્રનું સ્થાપન કેટલા પુરુષાર્થે કરીને થતું હોય છે. મને કોઈએ બહુ સરસ આર્ટિકલ મોકલ્યો હતો, આજે મેં વાંચ્યો. એમાં ઘણી બધી ગુજરાતને લગતી બાબતો હતી, એમાં એક બાબત સોમનાથ એની ઘટના હતી. આ વાત ચાલે છે ને એટલે આપણે લાગે, ઇતિહાસમાં સૌથી વધારે વખત તોડાયું, બંધાયું, લૂંટાયું એવું જો કોઈ મંદિર હોય ને તો કયું છે? સોમનાથનું મંદિર. મને યાદ આવે અટલ બિહારી વાજપેયીજીનું પ્રવચન, ભારતના લોકસભાના સદનની અંદર, પાર્લામેન્ટની અંદર વાજપેયીજી એક પ્રવચન કર્યું છે, બહુ જૂનું પ્રવચન. વાજપેયીજી અફઘાનિસ્તાન ગયા, અફઘાનમાં જઈને એમણે વાત કરી, મારે આ ગામમાં જવું છે. બધાને આશ્ચર્ય થયું, આ ગજની નામનું નાનું ગામ, ત્યાં નથી કોઈ સારી હોટલ, નથી મોટો પાર્ક, નથી કોઈ 5-સ્ટાર વસ્તુ, શા માટે જવું છે તમારે? વાજપેયીને મારે જવું છે. સ્પેશિયલ ગયા, એક નાનું એવું ખોબા જેવું ગામ, નાનું એવું રાષ્ટ્ર. વાજપેયીજીએ લોકસભામાં પાર્લામેન્ટની અંદર બળતા હૃદયે વાત કરી, એક મુઠ્ઠી જેવા ગામનો એ મોહમ્મદ ગજની, ગજની ગામનો હોવાથી ગજની કહેવાતો, અફઘાનથી આવેલો, એક મુઠ્ઠી જેવા ગામના એ માણસે આપણા આટલા મોટા દેશને ચીરી નાખ્યો, આપણી આસ્થાના કેન્દ્રો મંદિરોને તોડી નાખ્યા. આપણે વિચારવું જોઈએ આવું શા માટે થયું. કારણ કે આપણે અંદર અંદર લડતા હતા,
કારણ કે આપણે અંદરોઅંદર ઝઘડતા હતા એટલે એક મુઠ્ઠીભર માણસોએ આપણી સાથે શું શું નથી કર્યું. ગજનીએ મંદિર કેવી રીતે લૂંટ્યું છે, કેવી રીતે તોડ્યું છે, ભગવાન સોમનાથનું કેવું મોટું શિવલિંગ હતું એને પણ કેવી રીતે પ્રહાર કરીને તોડ્યું છે. પણ જાણવા જેવી ઘટના એ છે, આવો પાપી માણસ, એને ભગવાન નહોતા દેખાતા, એને મંદિર નહોતું દેખાતું, લોકોના ચિત્કાર નહોતા સંભળાતા, લોકોનું દુઃખ નહોતું દેખાતું, પણ પરિણામ એ આવ્યું. ઇતિહાસ એમ કહે છે, ગજનીની અંદર વિદ્રોહ ફાટી નીકળ્યો, એના પરિવારના માણસોએ જ ગજનીને એવી રીતે માર્યો, એવી રીતે માર્યો, એને જીવતે જીવતો કચડ ઘાણ કરી એના લોહીથી માટી પલાળી અને મકાન બનાવ્યા. ખુદા કે યહાં દેર હે લેકિન અંધેર નહીં. હમણાંની ઘટના ગદ્દાફીની, હમણાંની ઘટના ઈદી અમીનની તમે બધા જાણતા હશો, એટલા માટે ક્યારેય પણ ભગવાનનો ભક્ત પાપના માર્ગે ન વધે. આગળ હરિચરિત્રામૃત સાગરમાં એક સરસ વાત આવી હતી, જીવ પાપ કરે ને પછી એનું પ્રાયશ્ચિત ન કરે ને તો પછી એ પાપનો પાસ એની બુદ્ધિમાં પહોંચે. જીવ પાપ કરે પછી જો પ્રાયશ્ચિત ન કરે તો એ પાપનો પાસ એની બુદ્ધિમાં લાગે, ત્યાર પછી એની બુદ્ધિ વધારે ને વધારે પાપ કરવા માટે પ્રેરાય, ત્યારે એને કેવી કહેવાય, પાપમય બુદ્ધિ કહેવાય. એની આ બધી વાત ચાલે છે, એને પાપ ન દેખાય, એને ભગવાન ન દેખાય, એને ખોટું ન દેખાય. ફાધર વાલેસ એટલી સરસ વાત કરે કે કળિયુગ પૃથ્વીમાં છે એનાથી નુકસાન નથી થતું, પણ કળિયુગ જ્યારે માનસિકતા બને ને ત્યારે નુકસાન થાય છે. પાણી સમુદ્રમાં છે એનાથી નુકસાન કોઈ નથી, પણ એ જ પાણી જો નાવમાં આવે તો નાવને ડૂબાડે. આજે કળિયુગ લોકોના મનમાં આવી ગયો છે. કેવી રીતે? દરેક લોકોને થઈ ગયું છે, હવે ક્યાં ધર્મ બચ્યો છે, હવે ક્યાં નીતિ બચી છે, હવે ક્યાં સત્ય બચ્યું છે, હવે ક્યાં પ્રામાણિકતા બચી છે. આવી વાતો કરી, નબળી વાતો કરી લોકો પોતાની જાતની માનસિકતા ખુલ્લી કરતા હોય, કહેવા એમ માગતા હોય કે હવે આપણે ખોટું કરીએ એમાં કંઈ ખોટું ન કહેવાય, કારણ કે બધા જ કરે છે. ફાધર વાલેસની આ વાત મને એટલી ગમી. એક વિદેશી માણસ ગુજરાતની અંદર રહે છે, તમે એકવાર મળો ને તમને એમ થાય કે શું આ માણસ છે, શું એના વિચારો છે. કોઈ એક ખ્રિસ્તી ધર્મ પ્રામાણિકતાથી સ્વીકાર્યો છે, ચોક્કસ એના દ્વારા પૃથ્વી પર બહુ સારા કાર્યો થયા છે. કોઈ ઇસ્લામ પ્રામાણિકતાથી સ્વીકારે છે, સૂફી સંતો છે આજે. પૂજ્યપાદ ગુરુજી ઘણીવાર વાત કરે છે કલ્લા ગામની, ગુરુજીની આજ્ઞાથી એક ગામમાં હું પણ ગયો છું. સૂફી સૈયદ અલી સાહેબ, એમને ખૂબ સારી રીતે હું જાણું છું, એમની સાથે કલાકો સુધી બેઠો છું. આજે પણ ઇસ્લામમાં એવા સારા સૂફી મહાત્માઓ છે. પણ મેં વાત કરી હતી ને કે લંકામાં પણ વિભીષણ હોઈ શકે, જેને આપણે આખો ખરાબ માનીએ છીએ એની અંદર પણ કોઈક સારો હોઈ શકે. અને આપણે આપણી જાતને બહુ સારી માનતા હોઈએ પણ અયોધ્યામાં પણ મંથરા હોઈ શકે. એટલે વચનામૃતનો પાયાનો સિદ્ધાંત એ છે, સામેવાળામાં આપણે સારું જોવા પ્રયત્ન કરીએ એ જ ભક્તનું લક્ષણ છે. પોતાની અંદર દોષ હોય દોષને પકડીએ, પોતાના દોષ નાનામાં નાના હોય તો પણ એને શોધી કાઢીએ. પાપમય બુદ્ધિ થતી અટકાવવી હોય તો યાદ રાખો, પાપમય બુદ્ધિ કોની થાય છે? પાપ કર્યા પછી પ્રાયશ્ચિત નથી કરતા, એના પાપ વધતા જાય, પાપના થર વધતા જાય, બુદ્ધિ એની સ્થાપિત બને, પછી એ પાપ કરવા વધારે ને વધારે પ્રેરાય, અને પછી એને ભગવાન પણ ન દેખાય, ભગવાનની આજ્ઞા પણ ન દેખાય, શાસ્ત્રો પણ ન દેખાય, સમય આવે ત્યારે બહુ લેટ થઈ ગયું હોય. એવી રીતે પાપી લોકો હરિમૂર્તિને પણ ઓળખતા નથી, માનતા નથી. કેમ? જે તે બધા પાપીઓ તો એવું બોલે છે ભગવાનનો અવતાર ક્યારેય થતો નથી, તેવા આંધળા લોકોને મતે તો જેમ વાદળામાં અને રાતમાં સૂર્ય ન દેખાય તેથી તે સૂર્ય છે જ નહીં એમ કહે છે, તેમ તે લોકો તે ભગવાનના અવતાર છે જ નહીં એવું બોલે છે. જેને એવા પાપી લોકોના સતત પ્રસંગથી પાપનો પ્રસંગ રહેતો હોય છે તે લોકો ક્યારેય ભગવાનના અવતારને માનતા નથી.
પાપી એટલે કે પાપમય બુદ્ધિવાળા નથી માનતા, અને પાપી માણસનો સંગ કરે છે ને એની બુદ્ધિ પણ કેવી થઈ જાય, અને જે લોકો ભગવાનના અવતારને સાચા ઠેરાવે છે તેના જીવનમાં એવું કોઈ પાપ થતું નથી. એ તો ભગવાનથી ડરે છે, ભગવાનને અંતર્યામી જાણે છે, ભગવાનને કર્મ ફળ પ્રદાતા જાણે છે. આપણે જેવું કરીશું એવું ભોગવવું પડશે. સદાચારમય ધર્મમાં મુખ્ય ધર્મ કોઈ પણ જીવની હિંસા ન કરવી એ જ છે. લો, માટે હિંસાનો જવાબ હિંસાથી જ આપો. આ ખૂબ મોટી ભૂલ હોય છે, એનાથી તો હિંસા હજાર ગણી વકરતી હોય છે. આ ભક્તનો ધર્મ છે. ક્યારેક આપણે સભામાં રાજધર્મની વાત આવે તો એ જુદી હોય, રાજાનો ધર્મ પાછો જુદો છે. કારણ કે એનો ધર્મ તો દુષ્ટને દંડ આપવો એ પણ છે, રાજા માટે દંડ એ મુખ્ય છે. પણ આપણે બધા સંત છીએ, ભક્ત છીએ, આપણો ધર્મ આપણે પાળવો જ જોઈએ. કયો ધર્મ? સંતની રીતે, સાધુતાની રીતે, ભક્તની રીતે આપણે રહીએ તો જ મહારાજ રાજી થાય. એવો અહિંસારૂપ જે ધર્મ છે તે જ મુખ્ય છે. જેના દિલમાં દયારૂપ ધર્મ વસીને રહ્યો છે તેના બધા પાપોનો નાશ થાય છે. દયા ધર્મ નહીં દિલ કો જાકો, પાપ સો આપ જાન ના તાકો. દયા ધર્મ નહીં દિલ મે જાકો, પાપ સો આપ જાન ના તાકો. જેના દિલમાં દયારૂપ ધર્મ નથી તેને તો મૂર્તિમાન પાપરૂપ જાણવો. કેવો જાણવો? માણસનું હૃદય થોડું સંવેદનશીલ હોવું જોઈએ. સામેવાળાને દંડ આપતા પહેલા વિચાર થવો જોઈએ કે કદાચ આવો દંડ ઠાકોરજી મને આપશે તો મારું શું થશે. બાઇબલની એક ઘટના મને બહુ ગમે છે, પૂજ્યપાદ ગુરુજીને પણ એટલી બધી ગમી. એકવાર મારે વાત થઈ ત્યારે ઘટના એવી છે, એક પાપી માણસ, એને લોકો દંડ દેવા તૈયાર થયા હતા. એવામાં ક્રાઇસ્ટ ત્યાંથી પસાર થાય. જીસસ ક્રાઇસ્ટને લોકો પૂછે કે તમે આને દંડ દેવા માટે કેમ આવતા નથી, તમારું શું માનવું છે? લોકો જીસસ ક્રાઇસ્ટને બદનામ કરવા ઈચ્છતા હતા. જીસસ ક્રાઇસ્ટે કહ્યું કે ભૂલ કરે એને દંડ આપવો જોઈએ, પણ દંડ કોણ આપી શકે જેણે જીવનમાં ક્યારેય પણ ભૂલ ન કરી હોય. અને જેણે ભૂલ કરી છે અને બીજા ભૂલ કરનારને દંડ આપવા જાય છે તો ભગવાન આને દસ ગણો દંડ આપે છે. આપણે લગભગ આવું કામ કરીએ છીએ, આપણી ભૂલના આપણે વકીલ બનીએ છીએ અને બીજાની ભૂલના આપણે જસ્ટિસ બની જઈએ છીએ. કેવી સરસ વાત! જેના હૃદયમાં દયા નથી એ પાપ છે, સાક્ષાત પાપની મૂર્તિ છે. માટે દયારૂપ ધર્મને રાત દિવસ શીખતા રહેવું. દયા વિના કોઈ જીવનો મોક્ષ કોઈ રીતે થવાનો નથી. ભગવાન દયાળુ છે એટલે આપણું કલ્યાણ થાય છે. પૂજ્યપાદ ગુરુદેવ જેવા મોટા સત્પુરુષો દયાળુ છે એટલે આપણું કલ્યાણ થાય છે. આ સંતો ભક્તો દયાળુ છે. અરે, માતા પિતા કેટલી દયા કરે છે ત્યારે દીકરો મોટો થાય છે. માતા પિતા જો વ્યવહારુ બની જાય, હિસાબી બની જાય, કોઈ છોકરો મોટો થઈ શકે? જેના દિલમાં મોક્ષનો ખપ નથી હોતો તેનો ક્યારેય મોક્ષ થતો નથી. અને જેઓ જીવોને સતત ઉદ્વેગ જ કરાવતા હોય એવા જીવોને ભેળા કરીને પરમેશ્વર કોઈના દ્વારા તેનો તરત નાશ કરાવી નાખે છે. કળિયુગ છે, અધર્મ એકવાર વધે પણ ભગવાન વારે વારે કોઈક મોટા પુરુષ, કોઈ મહાપુરુષ, કોઈ ક્રાંતિકારી પુરુષ આવી અને એના દ્વારા અધર્મનો નાશ કરાવે. કારણ કે ભલે કળિયુગ છે પણ કળિયુગમાં કેટલા ધર્માત્મા, કેટલા મહાત્મા, કેટલા પુણ્યાત્માઓ પણ છે ને. પરમેશ્વરના જેવું કોઈ સમર્થ નથી, એ વાત તો સત્ય છે. દ્રઢ ન રહત વિશ્વાસ હિ એહા. ભગવાન સમર્થ છે, ભગવાન સર્વોપરી છે, ભગવાન સર્વ કરતા છે, ભગવાન સર્વહર્તા છે. આ બધું સત્ય છે, પણ દ્રઢ ન રહત વિશ્વાસ હિ એહા, તિન કરી અનંત સહત કલેસા. પરમેશ્વરમાં આવો વિશ્વાસ નથી રહેતો તેથી તેણે અનંત કલેશોને સહન કરવા પડે છે. ઉપાસનાનો અર્થ જ થાય ભગવાનને કરતા સ્વીકારવા. કેવા સ્વીકારવા? કરતા.
સર્વ કરતા ભગવાન કરતા છે, સર્વ કરતા છે અને સદા હિત કરતા છે. આજના દિવસે પ્રભુ મારી એક જ પ્રાર્થના, તારું કરતાપણું મનાય, તુહી તુહી અખંડ થાય. આજના દિવસે પ્રભુ, ભગવાનને એક જ પ્રાર્થના કરીએ, પ્રભુ આ બધી તમારી લીલા છે. અરે નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા વિનાશી, આ બધી મહારાજની લીલા છે. ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય, દયા અને દંડ ઠાકોરજી માટે આ બધું લીલા છે, આ બધું એનું કાર્ય છે. આપણો ધર્મ કયો છે એનો વિચાર આપણે કરવાનો છે. ભગવાનમાં દ્રઢ વિશ્વાસ રાખીએ, જે કંઈ થઈ રહ્યું છે એના કરતા મહારાજ છે, સર્વ કરતા મહારાજ છે, સર્વ કરતા નહીં સદા હિત કરતા મહારાજ છે. ભગવાનમાં આવો વિશ્વાસ નથી એટલે દુઃખ સહન કરે છે. જે પરમેશ્વરમાં દ્રઢ વિશ્વાસ રાખે છે તેને ક્યારેય અન્ય તરફથી ત્રાસ સહન કરવો પડતો નથી. મહાત્મા ગાંધીએ પોતાના સત્ય પ્રયોગોમાં એક વાત લખી છે, સાઉથ આફ્રિકામાં અત્યંત સંઘર્ષમય મારું જીવન વીત્યું, સંઘર્ષમય જીવનમાં મારી સામે બે રસ્તા હતા, એક સંઘર્ષની સામે સંઘર્ષથી જવાબ આપવું અને બીજો સંઘર્ષની સામે સહન કરીને જવાબ આપવું. મહાત્મા ગાંધી લખે છે ક્યારે, જિંદગીની છેલ્લી સંધ્યાએ, 50 વર્ષ મારા પાછલા, મહાત્મા ગાંધી કહે છે 50 વર્ષ મારા પાછલા મેં સહન શક્તિ દ્વારા સંઘર્ષનો સામનો કર્યો છે અને એનું પરિણામ આજે એ ભોગવું છું, એનું પરિણામ આજે એ ભોગવું છું કે મારા જીવનમાં અપાર શાંતિ છે, રામનો દ્રઢ ભરોસો છે અને મારા વિરોધીઓ મારા દુશ્મનો પણ મારામાં વિશ્વાસ રાખે છે. મહાત્મા ગાંધીએ જે સત્યના પ્રયોગોમાં પોતાના સત્યના અનુભવો જે લખ્યા છે ને, વાંચીને આપણને ખરેખર એમ થાય કે આપણા દેશની આઝાદી એમને નથી મળી, એની પાછળ કેટલું તપ, કેટલું બલિદાન, કેટલું સમર્પણ બધાનું જ. પછી સરદાર વલ્લભભાઈ પટેલ હોય એણે બીજો રસ્તો લીધો, સુભાષચંદ્ર બોઝ હોય એણે ત્રીજો રસ્તો લીધો, પણ આ બધા ક્રાંતિકારીઓનું બલિદાન હતું, સાચી દિશાનું બલિદાન હતું. ભગવાન એમની સાથે રહ્યા એટલા માટે આપણને આપણો દેશ પાછો મળ્યો. વાલા ભક્તો, બસ આપણને જે કંઈ સારું મળ્યું છે ભગવાનથી મળ્યું છે અને જે દંડ મળ્યો છે એ પણ ભગવાનથી જ મળ્યો છે. દંડ એટલા માટે આપણે સાવધાન થઈએ. કેવી સરસ મજાની છે જુઓ દાદા, કેવી સરસ વાત આવે ધ્યાનથી સાંભળો. જે મનુષ્ય પ્રહલાદની વાતને નિરંતર યાદ રાખે અને તેના આખ્યાનનો અભ્યાસ રાખે તેને કોઈ પણ પ્રાણીથી ક્યારેય ત્રાસ ઉપજતો નથી. પ્રહલાદને મારી નાખવા, તોડી નાખવા, ખલાસ કરી નાખવા કેટલી મહેનત કરી, કેટલી કરી, પણ તેમ છતાં પ્રહલાદનું રૂવાડું પણ વાકું થયું નહીં. કારણ શું? પ્રહલાદ પાસે એક જ તાકાત હતી. કઈ તાકાત? ભગવાનનો ભરોસો. કઈ તાકાત? નાનો બાળક હતો. એ હરિને ભજતા હજુ કોઈની લાજ, જતા નથી જાણી રે જેની સુરતા, સાંભળ્યાની સાથ વદે વેદ વાણી રે. આજે એક હરિભક્ત સાથે વાત થતી હતી, એક વર્ષથી જોબ નથી, એક વર્ષથી, પણ તેમ છતાં એમના પરિવારમાં ધીરજ, સત્સંગ, ભગવાનનો ભરોસો, એક વર્ષથી ઘરમાં બેઠા છે, ધન્ય છે ને. માણસને તો ખબર પડે કંપનીમાં 5 માણસને લે ઓફ આપ્યો છે, તેનું બીપી ડાઉન થઈ જાય લો દાદા, કે 5ને આપ્યો, 6ઠામાં આપણો નંબર આવે તો. ભલા માણસ, તને હજી લે ઓફ મળ્યો નથી, શા માટે તને ઊંઘ નથી આવતી?
આપણે આટલી બધી ચિંતા કરીએ છીએ એનો અર્થ આપણને ભગવાન ઉપર વિશ્વાસ નથી. શંકાશીલ સ્વભાવ, બોલો. બીજાને લે ઓફ મળે તો આને પણ પરસેવો છૂટી જાય. અમેરિકામાં છે કે નહીં એવું, તમે જોયું છે ને? પ્રહલાદની વાત રોજ યાદ રાખવી, રોજ એનું ચિંતન કરવું. જુઓ, ત્રાસ તો શરીરને થાય, જીવને ક્યારેય ત્રાસ થતો નથી. જીવને ત્રાસ થાય છે એવું માને છે તે ભગવાનનો દાસ જ નથી. માતાના ઉદરમાં જે ભગવાન જીવની રક્ષા કરે છે તે તમારાથી ક્યાંય દૂર ગયા નથી. અને જે ભગવાનને દૂર માને છે કે દેખે છે તે તો અજ્ઞાની છે. જે ભગવાન જીવોમાં સાક્ષાત અંતર્યામીપણે રહ્યા છે તે જ આ પ્રકટ શ્રીહરિ છે એમ સત્સંગ કરીને તે બધી સત્સંગી બાઈઓ સમજતી હતી. સ્ત્રી ભક્તોની સમજણ આવી ઊંચી હતી. મહારાજને સર્વ કરતા એમણે સ્વીકારી લીધા હતા. ભગવાનનો એવો દ્રઢ ભરોસો હતો. અને એક વાત ચોક્કસ આપણે કહી દેવી જોઈએ, ભક્તિના માર્ગે પુરુષો કરતાં બહેનો હંમેશા આગળ રહ્યા છે. આજે પણ તમે તપાસો ને તો કેટલા એવા સ્ત્રી ભક્તો છે જેને સ્વપ્નમાં આવીને મહારાજ દર્શન આપે છે, જેના ઘરમાં સ્ત્રી ભક્તોની બનાવેલી રસોઈ શ્રીજી મહારાજ જમી ગયા છે, એવા કેટલા લોયાધામ પરિવારમાં દાખલા છે. ધનુર્માસ હોય, ઠાકોરજી માટે થાળ બનાવ્યો હોય, મહારાજને ધરાવ્યો હોય, મહારાજ જમી જાય છે. આવા કેટલા દાખલા મેં વારંવાર સાંભળીએ છીએ. અનાદિ મુક્ત રાજ નારાયણ મામા એમ કહેતા કે પોતાને ભગવાને દિવ્ય પરચાઓ પૂર્યા હોય ને એની વારંવાર જાહેરાત ન કરવી, કારણ કે આટલી મહાન દિવ્ય વાત બધા પચાવી શકે ન પચાવી શકે. શ્રીજી મહારાજનો પણ એ મત નહોતો, પૂજ્યપાદ ગુરુજીનો પણ એ મત નહોતો, નારાયણ મામા જેવા મોટા મુક્તો એમનો પણ એ મત નહોતો. પણ આજે ખરેખર વાલા ભક્તો આટલી જ વાત યાદ રાખવાની છે, એક ભગવાનનો દ્રઢ ભરોસો રાખી, ભગવાનની આજ્ઞામાં રહીએ. આખી દુનિયા આપણી કહેવાય છે ને, જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય, જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય, જીસ પર કૃપા રઘુબીર કે તો બાલન બાંકા હોય. બહેનોની આવી સમજણ હતી. હજી ઘણી બધી વાતો છે. જે મનુષ્ય ભગવાન શ્રીહરિની પૂજા કરે છે તેને જન્મ મરણ રહેતા નથી. લો, જે ભગવાનની પૂજા કરે છે એ પણ જન્મ મરણથી મુક્ત બને છે. આજે એક નાની વાત કરું. હમણાં આપણા પરિવારમાં નાના દીકરાઓ નાની દીકરીઓ એનો જન્મદિવસ વારંવાર આપણે મંદિરમાં સેલિબ્રેટ કરીએ છીએ, ઉજવીએ છીએ. હરિભક્તોના ફોન આવે આશીર્વાદ માટે. હરિભક્તો કે સ્વામી દીકરાને એક સારી વાત કરો. તમે બધા કથા સાંભળો છો. આ કળિયુગમાં ખોટી વસ્તુ બહુ વ્યાપક બની રહી છે દરેક બાબતમાં, દરેક બાબતમાં, ખાવામાં, પીવામાં, બોલવામાં, સત્સંગમાં, સત્સંગની રીતભાતોમાં, બધી જગ્યાએ. તમે વિચારો, કેક કટિંગ કરવી એ કોનો રિવાજ છે? આપણો રિવાજ છે. પણ હવે બર્થડેમાં ક્રેક, હવે તો એનિવર્સરીમાં કેક, બધી જગ્યાએ કેક. આ લૌકિક રિવાજ આપણે ફોલો કરીએ, લોકોને ગમે, લોકમાં છીએ એટલે. પરંતુ આપણા શાસ્ત્રની કઈ રીત છે? દીકરાઓનો જન્મદિવસ હોય, દીકરીનો જન્મદિવસ હોય, પહેલો ઠાકોરજીનો પૂજાપો તૈયાર કરી ઠાકોરજીનું પૂજન કરાવીએ, પૂજ્યપાદ ગુરુજીનું પૂજન કરાવીએ, માતા પિતાનું પૂજન કરાવીએ, મોટા ભાઈ હોય, નાના ભાઈ હોય, ઘરના જેટલા સભ્ય હોય બધાનું પૂજન કરી 5 મિનિટ આખો પરિવાર ભેગો થઈ જાય. 5 મિનિટ તમે દીકરાના જન્મદિવસ નિમિત્તે પાર્ટી કરો છો, દીકરાના જન્મદિવસ નિમિત્તે ગિફ્ટ આપો છો. આ બધી આ લોકની રીતો છે. આ બધી એક કામ લાગે નહીં એવી રીતો છે. ચોખ્ખું કહી દઉં, દીકરાના દીકરીના જન્મદિવસે શું કરવું? હમણાં આપણા કંટકીવાળા અલય ભગત, એમનો જન્મદિવસ હતો, એમનો ફોન આવ્યો, મને કંઈક સ્વામી કંઈક વાત કરો. મેં કહ્યું કે તમે ભગત પૂજન કર્યું? ના સ્વામી. એટલે પણ પૂજન વગર ચાલે? પછી દીકરાને મેં કીધું પૂજન કરજો, ફોટા મોકલજો. એટલું સરસ એણે ઘરમાં બધાનું પૂજન કર્યું, પગે લાગીને, વંદન કરીને ફોટા મોકલ્યા. તમે બધા આ જે સનાતન પરંપરા છે, આપણા શાસ્ત્રની પરંપરા છે, એ આપણા ઘરમાં લાવો. ઘરને બચાવવું હોય તો, ઘરને દિવ્ય બનાવવું હોય તો, પછી હા સાથે સાથે આપણે મંદિરમાં કરીએ છીએ
કેક કટિંગ કરાવીએ છીએ ને આપણે નથી કરાવતા દાદા, અહીંયા લોકમાં છીએ એટલે થોડું લોકની રીતે રહેવું પડે આપણે. આપણે મહારાજને અમેરિકન ડ્રેસ નથી પહેરાવતા ક્યારેક ક્યારેક, સ્પાઈડરમેન સુપરમેન બનાવીએ છીએ ને, કારણ કે લોકમાં છીએ એટલે લોકની રીતે રહેવું પડે. બાળકોની શિબિરમાં પીઝા ને પાસ્તા નથી આવતું બધું, લોકના પ્રવાહને પણ આપણે તોડી નથી શકવાના, પણ શાસ્ત્રનો પ્રવાહ જો તૂટી ગયો છૂટી ગયો તો આપણે મરી જવાના. માટે જેટલા હરિભક્તો છે, કોઈ પણ સારો પ્રસંગ હોય, જુઓ હરિચરિત્રામૃત સાગરમાં, આઠમા પૂરમાં, 73મા તરંગમાં, 29મી ચોપાઈ, શ્રીહરિની પૂજા કરે છે તેને જન્મ મરણ રહેતા નથી. આપણા કોઈ પણ સંતોનો જન્મદિવસ હોય, અમારો નિયમ 11:30 વાગે બધા સંતો ભેગા થઈ જઈએ, કારણ કે ત્યારે બધા સંતો બોલે હોય, પછી થાળ થઈ ગયો હોય, પછી ઠાકોરજીનું પૂજન કરે, ગુરુજીનું પૂજન કરે, બધા સંતોનું પૂજન કરે. દાદાને ખબર, અમારી ખાનગી બર્થડે સેલિબ્રેશનની આ સ્ટાઇલ દાદા ખબર છે ને, અડધો કલાક કેવું વાતાવરણ દિવ્ય થઈ જાય, સંતો પરસ્પર દંડવત કરતા હોય, સંતો પરસ્પર ભેટતા હોય. આ જ જન્મદિવસ છે, નાચવાનું, કૂદવાનું, કેક કટિંગ કરવાની, ડાન્સ કરવાનો, પૈસા બગાડવાના, મગજ બગાડવાના, જીવન વિકૃત બના, આ કઈ રીત છે? માટે વિદેશી રીતોથી બચીએ, સ્વદેશી રીતો અપનાવીએ, આપણા શાસ્ત્રની રીતો અપનાવીએ બધી બાબતમાં. આપણા દેશના માણસો એટલા બધા વહેવલા હોય છે કે વિદેશી લોકોની તમામ વસ્તુઓ વારે વારે છે, કપડાં, ખાવાનું, પીવાનું, ફરવાનું બધું. એ લોકો આપણા ઢોકળા ખાતા નથી થયા છે, અમેરિકન લોકો હાંજે રોટલા દાળ શાક ખાતા થયા છે, પણ આપણા ઇન્ડિયન લોકો એ તો એમ મને પીઝા ખાઈએ એટલે આપણે અમેરિકન કહેવાય. લો, પીઝા ખાય તો આપણે અમેરિકન જેવા બની જઈએ, એમ પીઝા ખાવાથી બનીએ? માટે આપણા ઘરમાં અમારા ડૉક્ટર રાણપરિયા યોગેશ ભગત, એમના દીકરા હર્ષ ભગત, હર્ષ રાણપરિયાને ગઈકાલે લાઇસન્સ મળ્યું, ડ્રાઇવિંગ લાઇસન્સ. અમેરિકામાં તો ડ્રાઇવિંગ લાઇસન્સ બહુ મહત્ત્વનું કહેવાય ને. તમારા ઘરમાં કોઈ પણ સારો દિવસ હોય, જન્મદિવસ હોય, દીકરાઓને ડ્રાઇવિંગ લાઇસન્સ મળે, દીકરીની સ્વીટ 16 હોય, શ્રીમંતનો પ્રસંગ હોય, સંતોને પૂછી લો, ખબર ન પડે તો કેવી રીતે પૂજન કરવું, શાસ્ત્રોમાં વિધિ છે બધાની. શરૂઆત ભગવાનના પૂજનથી કરો, દીકરાઓને પણ પૂજનથી શરૂઆત કરાવો. એનાથી શું થશે કે દીકરાની સહાય ભગવાન કરશે, પ્રહલાદની રક્ષા ભગવાને કરીને એમ કરશે, એના અનુભવમાં આવશે. હા, પછી તમે લોકની રીત જે કરવી હોય એ પાછળ રાખો, પણ આગળ ભગવાનની રીત, શાસ્ત્રની રીત રાખો. જે ભગવાનની પૂજા કરે છે તેને જન્મ મરણ રહેતા નથી, શ્રીહરિની પૂજા કરે છે તેને લખ 84નું દુઃખ ટળી જાય છે. અહો કેવી સરસ મજાની વાતો, સ્ત્રી ભક્તોની સમજણને વંદન કરવાનું મન થાય. કેવી સમજણ હશે, સાચી માં એ જ છે જે પિતામાં જોડે અને પરમાત્મામાં જોડે. માં એ છે દીકરાને પાળે પોછે મોટું કરે, પણ દીકરાની પાછળ નામ બધી જગ્યાએ પિતાનું 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 નામ રાખે. કુબ જાય એકવાર શ્રીકૃષ્ણની પૂજા કરી, તેથી ભવથી પાર ઉતરી ઉતારી દીધી. સબરીએ એકવાર ભગવાન રામને બોર જમાડ્યા, તેનાથી ભવના ફેરા તત્કાળ પૂરા થઈ ગયા. પિંગલા નામની વ્યભિચારણી નારી હતી, પણ તેણે દત્તાત્રેયની એકવાર સેવા કરી, તેને સંસારના બધા સુખ તુચ્છ થઈ ગયા. ભગવાનની સેવામાં તેને અપાર સુખ મનાયું. ઋષિ પત્નીઓએ શ્રીકૃષ્ણ પ્રભુને જમાડ્યા તો તે બધી પરમપદને પામી ગઈ. ગોપીઓની જે કામવાસના હતી તેને ટાળીને ભગવાને તેને નિષ્કામ કરી દીધી. કુબજાની વાત, સબરીની વાત, પિંગલાની વાત, ઋષિપત્નીની વાત, ગોપાંગનાઓની વાત, આ બધી વાત હવે આપણા ઘરમાં જીવતી કરવી પડશે. આ ભૂતકાળ નહીં, આને વર્તમાન બનાવવો પડશે. નિષ્કામ થયા વિનાના જે છે તે ક્યારેય ભગવાનના ધામને પામી શકતા નથી. કામી લોકોને નિષ્કામી કરવા માટે ભગવાન આ પૃથ્વી પર પધારે છે. નિષ્કામી ભક્તોનું કાર્ય કરવા માટે ભગવાન અનંત ચરિત્રોને કરે છે. નિષ્કામીમાં જે કામની કલ્પના કરે, આ કામી છે એવું માને છે, એવા જે પુરુષ હોય કે સ્ત્રી હોય, તેઓ મર્યા પછી ઘોર નરકને ભોગવે છે. તેઓ ક્યારેય ભવસાગરના પારને પામશે નહીં. જે નિર્દોષ હોય છે તેને ક્યારેય દોષ લાગતો નથી, તે તો બધા દોષવાળાને પણ નિર્દોષ કરી દે છે. અગ્નિમાં જે જે વસ્તુને નાખવામાં આવે, અગ્નિ પોતામાં આવેલી વસ્તુના રૂપને ફેરવી નાખે છે. અગ્નિ તો સ્વયં જેવો હતો તેવોને તેવો જ રહે છે. અગ્નિમાં આવો અનુપમ ગુણ છે. ભગવાનના ગુણ મુક્તમાં પણ ક્યારેય આવતા નથી. જે પોતે
ભગવાનના ગુણ મુક્તમાં પણ ક્યારેય આવતા નથી, એટલે કે ભગવાન આવા છે. ગમે તે કર્મ કરે તો ભગવાનને કર્મનો દોષ લાગતો નથી, પણ ભગવાન સિવાય ગમે તે વ્યક્તિ છે એ ભગવાનનું જો અનુકરણ કરવા જાય તે મરી જાય, મુક્ત પણ એમાં નથી રહેતો. જે પોતે પરમેશ્વર રૂપ થઈને વર્તવા જાય તે બધાને બંધન થાય છે. માફ કરજો, ઇન્ડિયાના કહેવાતા ગોડમેનો જેલમાં બેઠા છે. જાહેરમાં કેવા કેવા પરચાઓ પૂરનારા અત્યારે જેલમાં બેસી ગયા છે. ગુરુકુલ રાજકોટના પ્રેમ પ્રકાશ પુરાણી સ્વામી વારે વારે કથામાં કહેતા, ભગવાનની એક જ પરીક્ષાએ જેલમાં બંધાય નહીં, જેલમાં પુરાય નહીં. ભગવાન કૃષ્ણ જુઓ, શ્રીજી મહારાજને જેલમાં નાખવા આખી જિંદગી મહેનત કરી ગયા. ભગવાન છે, કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ છે. ભગવાન રૂપ થઈને જે કોઈ વર્તવા જાય એ બધા ઉપર ભય છે. આપણે તો ભગવાનના દાસ થઈએ એમાં જ આપણું ભલું છે. નારદજી ભગવાનનું મન કહેવાયા, હવે બધાની વાત કરે છે. આ ગ્રંથ એવો અલૌકિક છે ને આસિદ્ધ ભગત, આપણી આંખો ઉઘાડી નાખે. હા, નારદજી ભગવાનનું મન કહેવાય, સદા માટે બ્રહ્મરૂપ હતા તો પણ વિષય ભોગવવાનો સંકલ્પ કર્યો તો તેનું મુખ વાનર જેવું થયું. ભવબ્રહ્મા બ્રહ્મરૂપ કહેવાય, જગતનું કારણ પણ કહેવાય, તેઓ અનુપમ સમર્થ દેવ હોવા છતાં તેમને પણ કામે ભજેત કર્યા, નારદજીને ન છોડ્યા, ભવ અને બ્રહ્માને ન છોડ્યા. વિચારો, અપાર મુમુક્ષુઓ બ્રહ્મરૂપ થઈ શકે છે કે જેઓ ભગવાનનું નિરંતર ભજન કરતા હોય છે, પણ જો પરંતુ જો ભગવાનના આજ્ઞા વચનથી બહાર નીકળી જાય તો બ્રહ્મ સ્થિતિને પામ્યા હોવા છતાં અન્ય જીવ જેવા થઈ જાય છે. માટે આપણું ભલું ભગવાનની આજ્ઞા પાળવામાં છે. અમેરિકામાં જેમ કાયદો એટલે કાયદો, અમેરિકામાં જેમ કાયદામાં જ લોકો સાચો ફાયદો માને છે, માને છે ને. આપણા દેશમાં કાયદો તોડવો બધી જ જગ્યાએ બધી જ દિશામાં ઝુંબેશ ચાલી છે. આપણે એમાંથી હટીને ચાલીએ, કોઈ પણ જગ્યા આપણે હોઈએ. પૂજ્યપાદ ગુરુજી એમને વારંવાર કહેતા, રોડના કાયદા પાળવા જરૂરી છે. જેમ શાસ્ત્રના કાયદા જરૂરી છે એમ દેશના કાયદા પાળવા પણ જરૂરી છે. કારણ કે એ કાયદા પણ તે તે વ્યક્તિમાં રહીને ભગવાને કરાવેલા કાયદાઓ છે. આપણે ઉદ્ધત બની, અહંકારી બની દેશના રોડના કે લૌકિક કાયદાનું પણ ઉલ્લંઘન કરીએ છીએ, એનું પણ માઠું પરિણામ ભોગવવું પડે, પડે ને પડે. માટે આપણે આપણું જીવન આજ્ઞામય બનાવીએ, કાયદાની રીતે ચાલવાવાળું બનાવીએ, અભ્યાસ જેવો કરીએ, એનાથી આખી જિંદગી ભગવાનની કૃપા આપણી સાથે રહેશે. જે લોકો કાયદા તોડવા માટે ટેવાયેલા છે, કોઈ પણ એક્સ વાય ઝેડ, એ બ્રહ્માથી લઈ નારદજીથી લઈ બધાને દુખાવ્યા છે. આવી સમજણ સ્ત્રી ભક્તોની હતી, આ સ્ત્રી ભક્તોની નહીં, જેણે ભગવાનને રાજી કરવા હોય તેણે બધાએ આવી સમજણ રાખવી જોઈએ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમપુરમાં દેશ દેશથી આવેલ મહિલાઓ શ્રીહરિની પૂજા કરવા માટે આવી એ નામે 73મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.